हेलो नमस्कार विद्यार्थी मित्रों, वेद डिजिटल एजुकेशन में आप सर्वे विद्यार्थी मित्रों नो हार्दिक स्वागत है। आज आप धोरण चार विषय आसपास एले कि पर्यावरण अंदर प्रकरण पाठ पांच अनिता अने मधमाखीओं आप भाग एक जोई चूक्या छे। हवे भाग बे जोवाना छे। भाग एक क्यांथी मळशे तो आप बात करी एम प्लेलिस्ट मांथी अने शाळा मित्र नामनी एप्लिकेशन मांथी। तमारे आजूबाजू में कोई भणेल व्यक्ति होय के तमारा कुटुंब में तो एनी मदद लईने तमे एप्लिकेशन डाउनलोड करशो तो 12 धोरण सुधी तमने फायदो थशे। चालो हवे आपणे मधमाखी उछेरनार तरीके तो आपणे वात करी अनिताना माता पिता पहेला भणवानी ना पाड़ता हता, बादमां गामना एक शिक्षके समझाव्या, पछी भण्या, पछी खर्च वधु थतो हतो एटले बीजा बाळकोने भणावानुं एणे शरू कर्युं। पछी एने मधमाखी उछेरमां तालीम लीधी, मधमाखीओ क्यारे सौथी वधु ईंडा आपे छे एनी जाणकारी मेळवी, आगळ वधी। मैं मारी मधमाखी उछेरनी तालीम पूरी करी पण काम शुरू करवा पैसानी जरूर पड़े, बराबर। मैं तालीम तो लई लीधी पण हवे मित्रों काम शुरू करवू होय तो मारी पासे पैसा न हता तो पैसानी जरूर पड़े। मैं भणावानुं चालू राख्युं अने 5000 रुपया भेगा कर्या। मैं भणावानुं चालू राख्युं एटले मने एमांथी जे फीस मळती एवा मैं 5000 रुपया भेगा कर्या। ते पैसाथी मैं माखीओ माटेनी बे पेटीओ खरीदी। केटली? तो के माखीओने राखवा माटेनी जे आ पेटी होय, जो आ पेटी बतावे छे, जो आ पेटी छे ने एवी, जो आखे बॉक्स टाइपनी पेटी, एवी मैं बे पेटी खरीदी। एक पेटीनी किंमत 2000 रुपया हती એટલે બે પેટી ખરીદી એટલે કેટલા હજાર રૂપિયા ચૂકવ્યા હશે મિત્રો? 4000 રૂપિયા। બાકીના પૈસામાંથી મેં મધમાખીઓ માટેની ચાસણી બનાવવા ખાંડ ખરીદી। જો બાકીના પૈસામાંથી એટલે બાકી કેટલા રૂપિયા વધ્યા હશે? 5000 હતા, એમાંથી 4000 વપરાઈ ગયા તો બાકી હવે 1000 રૂપિયા વધ્યા। તો એમાંથી મેં મધમાખીઓ માટે ચાસણી બનાવવા કે જેથી કરીને આકર્ષાય તો ખાંડ ખરીદી અને મધપૂડાને ચોખ્ખો રાખવાની દવા ખરીદી બાકીના 1000 રૂપિયામાં। તો અહીંયા જો અનિતા તમને બતાવવામાં આવી છે તે મધમાખીનો ઉછેર કરી રહી છે। સપ્ટેમ્બર મહિનો ચાલતો હતો, સપ્ટેમ્બર મહિનો હતો, ડિસેમ્બર સુધીમાં મારી પાસે ઘણી બધી માખીઓ હતી। ડિસેમ્બર થઈ ગયું ત્યાં સુધીમાં મારી પાસે તો ઘણી બધી માખીઓ આવી ગઈ, કારણ કે આપણે કીધું ભાઈ ઓક્ટોબરથી ડિસેમ્બરમાં તે ઈંડા મૂકે, ઈંડા સેવેલે એમાંથી મધમાખી પાછી બની જતી હોય। હજી મારે બે પેટીઓ વધારે ખરીદવી પડે એમ હતી, કારણ કે મારી પાસે ઘણી બધી માખીઓ હતી, બે પેટીમાં ન સમાય એટલા માટે હજી વધુ માખીની જરૂર હતી। જો છે અહીંયા તે કરી રહી છે, આ મધમાખીઓ છે જો, છે ને પ્લેટ ઉપર। હું હજી પણ મધમાખી ઉછેર વિશે શીખતી હતી, જો હજી હું શીખતી હતી, મેં તાલીમ લીધી તો મને આવડી ગયું એવું હું નથી માનતી, હજી મેં શીખવાનું શરૂ કર્યું। એ મિત્રો તમારે પણ, તમારે કદાચ પૂરેપૂરા માર્ક્સ આવી જાય કોઈ પણ વિષયમાં તો પણ તમારે તમારો અભ્યાસ ચાલુ જ રાખવો જોઈએ। ઘણી વખત માખીઓ મને ડંખ મારતી, જો મધમાખીઓ ડંખ મારે મિત્રો, અને મારા હાથ તથા ચહેરો સૂજી જતા, એટલે કે સોજી જતો, કારણ કે મધમાખી ડંખ મારે એટલે ખૂબ જ પીડા થાય। આ કામ મેં પોતે જ પસંદ કર્યું હતું એટલે કોઈને કહેવાય તો નહીં, કારણ કે આ કામ મારા માતા પિતાએ નહોતું કહ્યું, મેં જાતે પસંદ કર્યું હતું। એટલે મધમાખી ડંખ મારે તો મારે કોઈને વાત તો ન કરાય કે મધમાખીએ મને ડંખ માર્યો। ચાલો શોધી કાઢો, મધમાખી ડંખ મારે ત્યારે લોકો શું કરે છે? તો મિત્રો મધમાખી ડંખ મારે છે ત્યારે લોકો સૌ પ્રથમ તો મધમાખીએ જ્યાં ડંખ માર્યો હોય ત્યાંથી કાંટો કાઢી નાખે છે, કાંટો એટલે કે એની લાળ। પછી તે ડંખ ઉપર ભીની ચીકણી માટી લગાવે છે, કેટલાક લોકો ડંખવાળા ભાગ પર લોખંડનો કાટ ઘસી લગાવે છે, તો કેટલાક લોકો ખાવાનો સોડા, બેકિંગ સોડા, ખાવાનો સોડાનું દ્રાવણ લગાડે છે, એટલે કે પાણીમાં ઓગાળીને લગાડે છે, હકીકતમાં ખાવાનો સોડા લગાડાય મિત્રો। તમારી નોટબુકમાં મધમાખીનું ચિત્ર દોરવાનું છે તમારે, તેમાં રંગ પૂરવાનો છે અને નામ લખવાનું છે, બરાબર, મધમાખીનું તમારે ચિત્ર દોરવાનું છે। આગળ
લીચીના વૃક્ષને ફેબ્રુઆરીમાં ફૂલો આવે છે. ક્યારે ફૂલો આવે? ફેબ્રુઆરીમાં. મેં મારી બધી પેટીઓ લીચીના વાડા પાસે મૂકી. ક્યાં? લીચીના વાડા પાસે, જેથી કરીને મધમાખી ત્યાં ફૂલ આવે તો ત્યાં ફૂલો પાસે આવે એટલે નીચે તરત પેટીમાં આવી જાય. દરેક પેટીમાંથી મને 12 કિલોગ્રામ મધ મળતું. કેટલા કિલોગ્રામ? 12 કિલોગ્રામ દરેક પેટીમાંથી. આ મધ હું બજારમાં વેચતી. મધમાખીના ઉછેરમાં આ મારી પહેલી કમાણી થઈ. આ પહેલી કમાણી થઈ. હવે તો મારી પાસે 20 પેટીઓ છે. જો ધીમે ધીમે કરતા મિત્રો, એક એમાંથી જે આવક મળતી ગઈ એમાંથી પોતે પેટી ખરીદતી ગઈ અને અત્યારે 20 જેટલી પેટી છે. તો અનિતાની 20 પેટીઓની કુલ કિંમત કેટલી હશે? તો મિત્રો, 1 પેટીની કિંમત છે 2000 રૂપિયા. તો 20 પેટીની કેટલી? તો 2 × 2 એટલે 4. પાછળના શૂન્ય ગણી લો, 3 × 1 = 4. 1, 2, 3, 4. તો 40,000ની કિંમતની પેટી થઈ. 1 પેટીની કિંમત 2000 રૂપિયા હતી, જેથી અનિતાને 20 પેટીની કિંમત રૂપિયા 40,000 થશે. એટલે ગુણાકાર કરવાનો. હું દરરોજ સાયકલ લઈ કોલેજ જાઉં છું. જો અહીંયા તમે જોઈ શકો છો, જો સહેજ પણ શરમ અનુભવતી નથી. મારી કોલેજ 5 કિલોમીટર દૂર શહેરમાં છે. ઘરથી કેટલી દૂર છે? 5 કિલોમીટર મારા ગામથી. હવે તમે પણ અનિતા વિશે ઘણું જાણવા મળ્યા, જાણો છો ને? જો અહીંયા અનિતા છે ને, અહીંયા લાલ ડ્રેસમાં અનિતા છે સાયકલમાં, તો અહીંયા પણ લાલ ડ્રેસમાં એ અનિતા જ છે. અનિતાને નજીકના ગામમાં બધા ઓળખવા લાગ્યા. જો હવે આ છોકરીએ જાતે પૈસા કમાઈ અને પોતાનો ધન, આપણે કહી શકાય કે બિઝનેસ, પોતાની એક નવી આવક અને ઓળખ ઊભી બંને કરી છે. અનિતાએ નજીકના ગામમાં બધા ઓળખવા લાગ્યા છે અનિતાને. તે દરેક ગામની સભામાં જાય. જો દરેક ગામની સભામાં જો છે ને, બધા માણસો સભા છે અને દરેકને ભણતરના મહત્વની વાત કરે છે. જો મેઇન મુખ્ય મુદ્દો કયો છે? ભણતરનો. તે બધાને વાત કરે છે. ઘણી વખત લોકો તેની મજાક કરે છે, ઘણા મજાક કરે, પરંતુ અનિતાને ખબર છે કે તેણે શું કરવાનું છે. વિચાર કરો મિત્રો, બાળકોને ભણાવીને 5000 રૂપિયા કમાઈ, એમાંથી 2 પેલા પેટીઓ ખરીદી અને અત્યારે એની પાસે 20 પેટીઓ છે. તો એણે કંઈક તો કર્યું છે, એ તો પાક્કું છે. અનિતા મધની મોટી વેપારી બનવા માંગે છે. જો હવે ધીમે 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 એ પેટીની સંખ્યા વધારવા માંગે છે અને વધુ ને વધુ મધ એકઠું કરવા માંગે છે, જેથી કરીને એ મોટે મધની વેપારી બની શકે, જેથી તે લોકોને મધની પૂરતી કિંમત અપાવી શકે. અને લોકોને હાવ સસ્તા ભાવમાં મધ ખરીદતી જતા હોય છે, બરાબર, તો એના થોડાક વધારે કિંમત અપાવે. ચલો પ્રશ્ન છે, અનિતા અને ગામના બીજા લોકોને 1 કિલોગ્રામ મધના 35 રૂપિયા મળે છે. કેટલા? ખાલી માત્ર 35 રૂપિયા. તમારા શહેરમાં 1 કિલોગ્રામ મધનો શું ભાવ છે? તો વિચાર કરો, એને 35 રૂપિયા મળે છે. તો અમારા શહેરમાં 1 કિલોગ્રામ મધનો ભાવ 180 થી 200 સુધીનો છે. મિત્રો, અત્યારે તો 300 થી 400 સુધીનો ભાવ ચાલે છે. તમારા ઘરમાં મધનો ઉપયોગ થાય છે? શાના માટે થાય છે? તો હા, મારા ઘરમાં મધનો ઉપયોગ નીચે મુજબ થાય છે. પહેલું, ઘરના કોઈ સભ્યને ઉધરસ થાય ત્યારે મધ અને હળદરનું મિશ્રણ દવા તરીકે ઉપયોગ થાય છે. પૂજન વખતે પંચામૃત બનાવવામાં, 5 અમૃત. સૌંદર્ય પ્રસાધન તરીકે ગરમ પાણીમાં લીંબુનો રસ અને મધનું મિશ્રણ ચરબી ઘટાડવા માટે. આમ વિવિધ રીતે મધનો ઉપયોગ થાય છે. અને મધ મિત્રો આજીવન બગડતું નથી એવું કહે છે, અને ઘણા એમ કહે છે કે 3000 વર્ષ સુધી બગડતું નથી. એટલે આજીવન જ થઈ ગયું ને 3000 વર્ષ. બીજું, લોહીને ચોખ્ખું કરે છે. એક મધપુડામાં એક રાણી માખી હોય. જો એમાં મેઇન રાણી માખી હોય છે જે ઈંડા મૂકે છે. પુડામાં મોટા ભાગની માખીઓ કામદાર માખીઓ હોય. જો એક રાણી માખી હોય જે ઈંડા મૂકે છે, જે મધપુડો હોય એમાં મોટા ભાગની માખીઓ કામદાર માખીઓ હોય, એટલે કે કામ કર્યા રાખે. આ માખીઓ આખો દિવસ કામ કરે છે. તેઓ ફૂલોની આજુબાજુ ઉડે છે. કોણ? કામદાર માખીઓ. તેઓ મધ બનાવવા ફૂલોમાંથી રસ એકઠો કરે. મધ બનાવવા જ્યારે કોઈ એક માખી રસવાળું ફૂલ શોધી લે છે
त्यारे बीजी माखीओने जणावा ते खास प्रकारनुं नृत्य करे छे। जोजो बराबर શું કે છે, કામદાર માખીઓ ફૂલોની આજુબાજુ ઉડે છે, તેઓ મધ બનાવવા ફૂલોમાંથી રસ એકઠો એટલે ભેગો કરે છે, કોઈ એક માખીને રસવાળું ફૂલ મળી જાય, શોધી લે, ત્યારે તે બીજી બા માખીઓને બોલાવવા માટે એને કંઈ સાથ તો નહીં પડે, એ અહીંયા આવી જા, અહીંયા આવી જા, અહીંયા ફૂલમાં રસ છે, એમ તો નહીં કે, તો એ ખાસ પ્રકારનું નૃત્ય કરે છે। કામદાર માખીઓ મધપુડા માટે મહત્વની છે। જો મેન તો કામદાર માખીઓ છે, કામ ન કરે તો મધ ભેગું ન થાય। કામદાર માખીઓ વગર મધપુડા કે રસનો સંગ્રહ શક્ય નથી, એટલે મેન કામદાર માખી। મધપુડામાંથી બધી મધમાખીઓ ભૂખ્યા પેટે જાય, જો મધપુડામાંથી પોતે બધી માખીઓ છે ભૂખ્યા પેટે જાય, પછી અહીંયા રસ ચૂસે અને પાછી અહીંયા આવીને એકઠો કરે એવી રીતે। ચલો હવે તમારે પ્રશ્ન આપવાનો છે કે મધમાખીઓની જેમ બીજા કયા જીવજંતુઓ છે જે જૂથમાં એટલે કે સાથે રહેવાનું પસંદ કરે છે? તો મધમાખીઓ સિવાય કીડીઓ, ભમરી, મંકોડા, ઉધય જીવ વગેરે જીવજંતુઓ જૂથમાં એટલે સાથે રહેવાનું પસંદ કરે છે। મિત્રો, કીડીઓ મધમાખીઓની જેમ સાથે રહે છે અને કામ કરે છે। આમાં પણ કીડીઓ પણ રાણી કીડી ઈંડા મૂકે છે। જો રાણી કીડી હોય એ ઈંડા મૂકે છે, રાણી મધમાખીની જેમ। સિપાહી કીડીઓ દરની રક્ષા અને દેખભાળ કરે છે। જો એમાં સિપાહી કીડીઓ પણ હોય, એ દરની એટલે કે જ્યાં કીડી રહે છે એને દર કહેવાય, તો એની રક્ષા અને દેખભાળ કરે। કામદાર કીડીઓ હંમેશા ખાવાનું શોધવામાં અને તેને દર સુધી પહોંચાડવામાં વ્યસ્ત હોય, એમાં પણ કામદાર કીડી હોય, એ પણ ખાવાનું શોધે અને કીડીઓના દર સુધી આ ખાવાનું પહોંચાડે છે। ઉધય અને ભમરી પણ આ જ રીતે રહે છે। તમે જોયું છે કીડીઓ ક્યાં રહે છે? હા, મેં જોયું છે કીડીઓ મેદાનમાં, વૃક્ષોના થડમાં, ઘરમાં ભીંતોના પોલાણમાં વગેરેમાં દર બનાવી રહે છે। ખાવાની કઈ કઈ ચીજ વસ્તુઓ પાસે કીડીઓ ભેગી થાય છે? તો ખાંડ, ગોળ, અનાજના દાણા, તેલીબિયા, રોટલીઓ, મીઠાઈ, મરેલા જીવજંતુઓ વગેરે ચીજ વસ્તુઓ પાસે કીડીઓ ભેગી થાય છે। કીડીઓની હાર જુઓ, તેનો રંગ કયો છે? કીડીઓની હાર જોતા તે કાળા અને ઘેરા ભૂરા રંગની છે, કેટલીક કીડીઓ લાલ રંગની પણ જોવા મળે છે। તમને ક્યારેય કીડી કરડી છે? કેવી કીડી હતી, કાળી કે લાલ, મોટી કે નાની? તો તમારે જવાબ આપવાનો, હા, મને એકવાર ઝાડના થડની બાજુમાં બેઠા હતા ત્યારે મને કીડીઓ કરડી હતી, તે મોટી અને કાળા રંગની હતી। પણ મિત્રો, કાળા રંગની ઓછી પણ લાલ રંગની વધારે કરડે। જ્યારે તમે મગફળી ખાઓ છો, તેના ફોતરા કદાચ તમે ફેંકી દો છો, તેના ફોતરાનો ઉપયોગ કરી થોડાક જીવજંતુ બનાવવાનો તમારે પ્રયત્ન કરવાનો છે, પછી એમને રંગ કરવાનું ભૂલતા નહીં, બરાબર? તમારા ફોતરામાંથી આ જીવજંતુ બનાવવાના છે। તો જો કીડીની આખી હાર છે, એ જે માર્ગે આવે એ જ માર્ગે પાછી પસાર થતી હોય, બરાબર? પોતાની ચોક્કસ સ્મેલ હોય, સુગંધ હોય, એને આધારે આગળ વધતી હોય। તો અહીંયા આ પાઠ છે આપણો સરસ મજાનો પૂર્ણ થાય છે, બરાબર? હવે પછીનો પાઠ છે જે આપણે છઠ્ઠો પાઠ, એની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરવાના છીએ, રિયાની મુસાફરી। અહીંયા સુધી રાખીએ, તમારા મિત્રો દોસ્તોને ખાસ મિત્રો જાણ કરજો।